માર્ચ મહિને દેખાડ્યું ગરમીનો પ્રભાવ. માર્ચ મહિનામાં ઇન્ડસ્ટ્રીઝમાં ભડકા થવાના કિસ્સા. આમ વાત કહીએ તો ખોટું નથી. ઉદ્યોગનગરનું જાણે માર્ચ મહિનાથી 36નો આંકડો હોય તેવું લાગી રહ્યું છે. તારીખ 10 માર્ચના રોજ ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીમાં આવેલી ઋષિકા પેકેજિંગમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ લાગવાના કારણે આસમાનમાં દૂર દૂર સુધી કાળા ધુવાણાના ગોટે ગોટા દેખાયા. આગની જાણ થતાં પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગ લાગવાનું મૂળ કારણ હજુ સુધી અકબંધ છે. કંપનીના સંચાલકોનું કહેવું છે કે જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં કોઈ વીજળી કનેક્શન નથી. તો પછી આગ લાગવાનું મૂળ કારણ શું હોઈ શકે? માર્ચ મહિનો હોવાથી લોકોમાં ચર્ચા કંઈક અલગ જ જોવા મળી રહી છે. કારણ કે એક વર્ષ અગાઉના અરસામાં ઋષિકા પેકેજિંગની અન્ય યુનિટમાં જે માંડા ગામમાં પ્લાસ્ટિક ઝોનમાં આવેલી છે તેમાં પણ કોઈ કારણસર આગ લાગવાની ઘટના બની હતી. માર્ચ મહિનાની ગરમીનું જાણે ઇન્ડસ્ટ્રીઝવાળાઓ સાથે 36નો આંકડો હોય તેવું કહીએ તો કંઈ ખોટું નથી. કાલે 1:45ની આજુબાજુ એમાં આગ લાગી હતી અને અમે તપાસ પણ કરી હતી. કાલે એમાં તપાસ કરતા પ્રાઇમરી તો એમાં એ આવે છે કે એની જે ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન્સ છે એમાં કંઈ સ્ટેટિક ચાર્જ ઉત્પન્ન થયો હતો, એના લીધે એમાં ફાયર થયો છે. એમાં કંઈ પ્રોપર એને અર્નિંગ પ્રોવાઈડ નહીં કરી હતી મોસ્ટ ઓફલી. અને એના પછી અમે ડિસના રિપોર્ટનો આધાર રાખીએ છીએ કે એનો રિપોર્ટ આવશે એમાં શું થયા છે, તો એનો અમે વેઇટ કરી રહ્યા છીએ. પ્રાઇમરી તો અમે સ્ટેટિક ચાર્જને લીધે અમે તમને કીધી છે. અને બીપી જે લગેલી છે એમાં 12 જ છે અને કંપની દ્વારા એમાં કંઈ ફાયર જેવી દેખાનું નથી કે એમાં કોઈ સ્પાર્ક થયેલો હોય. તો ઇન્ટરનલ જ કંઈ સ્પાર્ક થયેલો છે એનાથી એમાં આગ લાગી. અને એ થર્મોકોલ બનાવે છે એ કંપની, એટલે એમાં કયા આગનો ભીષણ રૂપ હતું અને ધુમાડો વધારે દેખાતો. તો સાહેબ અહીંયા જે જગ્યાએ આગ લાગી છે તો ત્યાં બાજુ કોઈ સેફ્ટીનો એ લોકો સુવિધા ત્યાં મૂકેલી કરી? ના, જ્યાં આગ લાગેલી હતી તો બહુ એનો કન્જેસ્ટેડ એરિયા છે એમાં. અને સેફ્ટીમાં પ્રાઇમરી અને બહાર તો એમાં દેખાય છે કે એને પાઇપલાઇન પાઇપલાઇન પ્રોવાઈડ કરેલો છે. જ્યારે અમે ગયા ત્યારે તો ફાયર બ્રિગેડનું કામ ચાલતું હતું એટલે અમે અંદર પહોંચી નથી શક્યા કે આગ બુઝાવવાનું કામ ચાલુ હતું. સર આપણને જ્યારે જાણ થઈ હતી ત્યારે કેટલા તમે આપણા ટીમ ત્યાં પહોંચ્યું? અમારે 1:45ની આજુબાજુમાં ત્યાં મેજર કોલ આવી ગયું હતું અને અમારા કલાકમાં અમારી ટીમ પહોંચી ગઈ. સર કોઈ કેઝ્યુઅલિટી થઈ? ના, કોઈ કેઝ્યુઅલિટી નહીં છે. અને સર કંપની વાળા બી અત્યારે જે અમે ઇન્ટરવ્યુ લેવાની કોશિશ કરી તો એ લોકો ઇન્ટરવ્યુ બની આવી. એ લોકોનું એવું કહેવાનું છે કે જે જગ્યાએ આગ લાગી ને તે બાજુ એ લોકોનું કોઈ ઇલેક્ટ્રિકલ કનેક્શન નથી. ના, એ સ્ટેટિક ચાર્જ છે જે પ્રોડક્શનના દરમિયાન જેવી રીતે આપણે પાસે કરીએ ના એમાં જનરેટ થાય છે એ રીતે એમાં પ્રાઇમરી બહાર આવ્યો છે. એના અધરવાઇઝ તો ડીસની રિપોર્ટ જયારે ડિટેલમાં આવશે તો એમાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવશે. સર આપનું નામ મને લાગે છે? મારું નામ એવો ત્રિવેદી છે અને હું રિજનલ ઓફિસર જીપીસીબી સરવે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, વલસાડ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.